नमस्कार विद्यार्थी मित्रों, आज आप जीशू धोरण सात विषय विज्ञान पाठ नंबर 14 विद्युत प्रवाह और असरो स्वध्ययन पोथी संपूर्ण सोल्यूशन। तेमा जोईए आपेला प्रश्नों माटे योग्य विकल्प पसंद करी साचा विकल्प सामे खरूनी निशानी करो। तो तेमा पहेलुं छे बेटरी बनावा, नीचे पैकी विद्युत कोषोनी कई गोठवणी योग्य छे? तो तेमा विकल्प 4 साचो छे। त्यारबाद छे बीजू, चार विद्युत कोषोनो उपयोग करी बेटरी बनावता ध्रुवोनी संख्या? तो जवाब में आवशे 2 ज रहे छे। त्रीजू छे इलेक्ट्रिक हीटर में एलिमेंट विद्युत ऊर्जा रूपांतर शामा करे छे? तो जवाब में आवशे उष्मा ऊर्जा। चौथू छे विद्युत गोळाना फिलामेंट ने विद्युत प्रवाह वडे ऊंचा तापमान सुधी गरम करता तेमांथी शानु उत्सर्जन थाय? तो जवाब में आवशे प्रकाश अने उष्मा बंने। त्यारबाद छे नीचेनी खाली जग्याओ पूरो, तेमां पांचमू उष्मा मेळवा विद्युत सगळीमां एलिमेंट तरीके खाली जग्या धातु वपराय छे? तो जवाब में आवशे निकोम। छठ्ठू छे सादा विद्युत कोषमां धन ध्रुव अने ऋण ध्रुव वच्चे विद्युतना वहन माटे विद्युत भारनो उपयोग थाय छे? सातमू छे तारमांथी विद्युत प्रवाहनुं वहन थाय छे त्यारे प्रत्येक वखते होकायंत्रनी સોય આવર્તન અનુભવે છે? આવું શોધનાર વૈજ્ઞાનિક હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ હતા। ત્યારબાદ છે આઠમું જોડકા જોડો, તો મિત્રો આ મુજબ આપણે વિભાગ એ અને વિભાગ બી વચ્ચે જોડકા જોડવાના રહેશે। ત્યારબાદ છે નવમું પૂરું નામ જણાવો CFL, તો તેનો આવશે કોમ્પેક્ટ ક્લોરોસ્ટ લેમ્પસ MCB, તો જવાબમાં આવશે મિનિએચર સર્ફિટ બ્રેકર। ત્યારબાદ છે નીચેના પ્રશ્નોના યોગ્ય જવાબ આપો, તેમાં દસમો વિદ્યુત પરિપથ કોને કહેવાય? જવાબમાં આવશે જ્યારે બેટરીના બંને છેડા બલ્બના બંને છેડા સાથે જોડાય અને વિદ્યુત પરિપથ પૂર્ણ કરે તેને વિદ્યુત પરિપથ કહે છે। ત્યારબાદ છે અગિયારમું બંધ વિદ્યુત પરિપથ એટલે શું? બંધ વિદ્યુત પરિપથની આકૃતિ દોરો, તો મિત્રો આ મુજબ આપણે તેની આકૃતિ અને તેના વિશે આપણે સમજાવવાનું રહેશે। ત્યારબાદ છે બારમું ખુલ્લો પરિપથ ખુલ્લો વિદ્યુત પરિપથ એટલે શું? ખુલ્લા વિદ્યુત પરિપથની આકૃતિ દોરો, તો મિત્રો આ મુજબ તેની આકૃતિ દોરીને સમજાવવાનું રહેશે। ત્યારબાદ છે તેરમું વિદ્યુત પરિપથમાં કોલની સ્થાને કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરી બલ્બ ચાલુ કરી શકાય? જવાબમાં આવશે વિદ્યુત પરિપથમાં કોલની સ્થાને સ્વિચ સેફ્ટી પિન વગેરે જેવી વસ્તુઓ ઉપયોગ કરી બલ્બ ચાલુ કરી શકાય। ચૌદમું છે બલ્બમાં ફિલામેન્ટ તરીકે કઈ ધાતુ વપરાય છે? તો જવાબમાં આવશે બલ્બમાં ફિલામેન્ટ તરીકે ટંગસ્ટન ધાતુ વપરાય છે। ત્યારબાદ છે પંદરમું વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? તો મિત્રો આ મુજબ આપણે તેનો જવાબ આપવાનો રહેશે। ત્યારબાદ છે સોળમું તમારા ઘરમાં વપરાતી બેટરીનું અવલોકન કરી વિદ્યુત પરિપથની આકૃતિ દોરો, તો મિત્રો આ મુજબ આપણે આકૃતિ દોરવાની રહેશે। ત્યારબાદ છે પ્રવૃત્તિ, આકૃતિમાં આપેલા વિદ્યુત પરિપથ તૈયાર કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો, તો મિત્રો આ મુજબ આપણે આકૃતિ આપેલી છે તે મુજબ આપણે દરેક પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે। તેમાં સત્તરમું છે આપેલ વિદ્યુત પરિપથમાંથી વાહક તારનો એક છેડો અલગ કરવાથી બલ્બ પ્રકાશિત થશે કેમ? સમજાવો, તો મિત્રો આ મુજબ તેના વિશે સમજાવવાનું રહેશે। ત્યારબાદ અઢારમું છે આપેલ વિદ્યુત પરિપથમાંથી જો એક બલ્બ ખરાબ થઈ જાય તો બીજા બલ્બ પ્રકાશિત થશે કેમ? સમજાવો, તો મિત્રો આ મુજબ તેના વિશે આપણે સમજાવવાનું રહેશે। ત્યારબાદ છે ઓગણીસમું વિદ્યુત પરિપથના આ જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવાય? તો જવાબમાં આવશે વિદ્યુત પરિપથના આ જોડાણને શ્રેણી જોડાણ કહેવાય। ત્યારબાદ છે પ્રવૃત્તિ, આકૃતિમાં આપેલ વિદ્યુત પરિપથ તૈયાર કરી તેના આધારે પ્રશ્નોના જવાબ લખો, તો મિત્રો આકૃતિ આપેલી છે તે મુજબ આપણે દરેક પ્રશ્નોના ઉત્તર આપવાના રહેશે। એમાં છે વીસમું આપેલા વિદ્યુત પરિપથમાંથી કોઈ એક પણ એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ? સમજાવો, તો જવાબમાં આવશે આપેલા પરિપથમાં એક બલ્બનો છેડો અલગ કરવાથી બીજા બલ્બ પ્રકાશિત થશે કારણ કે આપેલ જોડાણ સમાંતર જોડાણ છે। ત્યારબાદ છે એકવીસમું આપેલા વિદ્યુત પરિપથમાંથી કોઈ પણ એક બલ્બ ખરાબ થઈ જાય તો બીજો બલ્બ પ્રકાશિત થશે કેમ? સમજાવો, તો મિત્રો આ મુજબ તેના વિશે સમજાવવાનું રહેશે। ત્યારબાદ છે બાવીસમું વિદ્યુત પરિપથના જોડાણને કયા પ્રકારનું જોડાણ કહેવાય? તો જવાબમાં આવશે આ જોડાણને સમાંતર જોડાણ કહેવાય। ત્યારબાદ છે માંગ્યા મુજબ પ્રશ્નોના યોગ્ય જવાબ આપો, તેમાં ત્રેવીસમું છે નીચે આપેલા સાધનનો ઉપયોગ કરી વિદ્યુત પરિપથ તૈયાર કરો, તો મિત્રો આ મુજબ આપણે તૈયાર કરવાનું રહેશે। તો મિત્રો આકૃતિ તમે જોઈ શકો છો, આ મુજબ આપણે આકૃતિ દોરવાની રહેશે। ત્યારબાદ છે ચોવીસમું વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો, તો જવાબમાં આવશે ઇસ્ત્રી સગડી હેર ડ્રાયર ગીઝર હીટર વગેરે સાધનોમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થાય છે,
25મું છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવા સાધનોની યાદી બનાવો તો જવાબમાં આવશે વિદ્યુત ઘંટી ડોરબેલ વગેરેમાં વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર પર આધારિત વ્યવહારમાં ઉપયોગ થતો હોય તેવા સાધનો છે ત્યારબાદ છે 26મું વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો વ્યવહારમાં તમે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકો છો તો જવાબમાં આવશે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો વ્યવહારમાં અમે ઇસ્ત્રીમાં સગડીમાં હીટરમાં વગેરેનો ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ 27મું છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો વ્યવહારમાં તમે ક્યાં ક્યાં ઉપયોગ કરી શકો છો તો જવાબમાં આવશે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો વ્યવહારમાં અમે ડોરબેલમાં ઉપયોગ કરી શકીએ છીએ ત્યારબાદ 28મું છે નીચેની આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથમાં બલ્બ એનો ફિલામેન્ટ તૂટી જાય તો ક્યાં બલ્બ ચાલુ રહેશે તો જવાબમાં આવશે વિદ્યુત પરિપથમાં બલ્બ એનો ફિલામેન્ટ તૂટી જાય તો બલ્બ સી ચાલુ રહે છે ત્યારબાદ છે 29મું વિદ્યુત ઘંટડીનો સિદ્ધાંત જણાવો તો જવાબમાં આવશે વિદ્યુત ઉર્જાનું વિદ્યુત ચુંબકમાં રૂપાંતર કરે છે 30મું છે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તેની આસપાસ કયું ક્ષેત્ર નિર્માણ પામે છે તો જવાબમાં આવશે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતાં તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર નિર્માણ પામે છે તો મિત્રો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર